बैठक पर राज्यसभा चूंटणी योजावा जई रही छे त्यारे भाजपे एस जयशंकर बाद वधु बे उम्मीदवार जाहिर कर्या छे। गुजरात में त्रण बैठक पर राज्यसभा चूंटणी योजाशे जेमां विदेश मंत्री एस जयशंकर बाद भाजपे वधु बे उम्मीदवार जाहिर कर्या छे, जेमां रबारी समाजना भामाशा तरीके ओळखाता बनासकांठाना भाजपना पूर्व धारासभ्य बाबू देसाई अने वांकानेरना राजवी परिवारना केसरी देवसिंह झालाना नाम उपर भाजपे मोहर मारी छे। આજે બંને બે વાગે ગુજરાત વિધાનસભામાં ઉમેદવારીપત્ર ભર્યું હતું। ઉલ્લેખનીય છે કે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। બાબુભાઈ અમદાવાદમાં સોલા રોડ ઉપર રહે છે અને રબારી સમાજમાં તેમને ભામાશા કહેવાય છે। મૂળ બિલ્ડર હતા અને તેમાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા। હાલ સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે, જ્યારે વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર જીતુ સોમાણીનું નામ જાહેર થતા સામે કેસરી દેવસિંહ ઝાલા નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ઉપાડ્યું હતું અને બળવો કર્યો હતો। કેસરી દેવસિંહ વાંકાનેર સ્ટેટના રાજવી અને ભાજપના સંનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે। ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરી દેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી। સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરઝાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આ ઉપરાંત કેસરી દેવસિંહને કારણે વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો। કેસરી દેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ અમે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, એ બદલ આપણા લોકલાડીએ લાડેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં ભરવાનો છું, અમિતભાઈ શાહ સાહેબમાં ભરવાનો છું, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે પી નડ્ડા સાહેબમાં ભરવાનો છું, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ સાહેબના અધ્યક્ષમાં છું, ગુજરાતના લોકલાડીલા વધુ સભાવાળા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલો સાહેબ પણ આભાર માનું છું, સંગઠનના તમામ કાર્યકર મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આ ધારાસભ્ય મિત્રોએ અમને જે વોટ આપે છે એ બદલ તમામ ધારાસભ્ય મિત્રોનો પણ ખૂબ દિલથી આભાર માનું છું। શિક્ષણની જોત તો ભારતીય જનતા પાર્ટી જો એક એજન્ડા છે કે સર્વાંગી વિકાસ થાય, ભારત દેશ વિશ્વની અંદર એક હરોળ કક્ષામાં હોય, જ્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક વિશ્વ માનવ તરીકે ખ્યાતિ મેળવી રહ્યા હોય, ત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીના એક સંનિષ્ઠ કાર્યકર તરીકે અમારી પણ એક ફરજ આવતી હોય છે કે એમની નૌકાની અંદર બેસી અને એમના કાર્યોને એમની ધગશને એમની જે જિજ્ઞાસા છે દેશ પ્રત્યેની નિષ્ઠા છે એને એને સંપૂર્ણપણે અમે વાકેફ રહી અને નિષ્ઠાપૂર્વક કામ કરીશું। ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં જ્યારે આજે આવ્યા છે ત્યારે દેશના આપણા વડાપ્રધાન અને આપણા સૌના માર્ગદર્શક એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું આજે આભાર વ્યક્ત કરીશ, આપણા અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર વ્યક્ત કરીશ, કેન્દ્રના આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા જે પી નડ્ડા સાહેબનો આભાર વ્યક્ત કરીશ, સાથોસાથ પ્રદેશમાં આપણા સંગઠનના પ્રમુખ એવા સી આર પાટીલ સાહેબ અને આપણા સર્વના સાથે સંકળાયેલા અને ખૂબ સારા મિજાજના આપણા જે મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ સૌનો હું આજે આભાર વ્યક્ત કરીશ કે રાજ્યસભાના નોમિનેશનમાં એક કોઈ સનિષ્ઠ કે કોઈ ઉંમર લાયક કે કોઈ એ વસ્તુ સિવાય આજે એ પાર્ટીએ જ્યારે એ કાર્યકર્તાને નિમણૂક કર્યા છે તે બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત આજે કરું છું।